ગોવાથી ચોરખાનામાં રાજકોટ દારૂ ભરી જતો ટેમ્પો પારડીથી ઝડપાયો. પારડી પોલીસે ચાલકની ધરપકડ કરી રૂપિયા 5,53,000 નો મુદ્દામાલ કબજે લીધો. પારડી પોલીસ મથકે ફરજ બજાવતા પીઆઈ બીજે સરવૈયાના માર્ગદર્શન હેઠળ પારડી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહી હતી અને જે દરમિયાન વાપી તરફથી આવતો એક ટેમ્પામાં દારૂનો જથ્થો ભરી રાજકોટ જતો હોવાની માહિતી મળતા પારડી 4 રસ્તા આગળ હાઈવેના બ્રિજ પર વોચ ગોઠવી હતી અને બાતમીવાળો ટેમ્પો નંબર GJ01DY7070 આવતા અટકાવ્યો હતો અને ચેક કરતા પ્રથમ પોલીસને ટેમ્પો ખાલી જણાયો હતો, પરંતુ તેમના પાછળના ભાગે ફ્લોર પર ચોરખાના મળી આવ્યા હતા. પ્લેટો હટાવી જોતા તેમાંથી પોલીસને વિદેશી દારૂની બોટલ લંગ 497 જેની કિંમત ₹2,48,500 મુદ્દામાલ મળી આવતા ચાલક બ્રિજેશ પ્રવીણભાઈ ઘિયાળ ઉંમર 34ની નીલકંઠ સૂર્યોદય સોસાયટી રાજકોટની ધરપકડ કરી હતી અને જેની પારડી પોલીસે કરેલી પૂછપરછમાં આ દારૂનો જથ્થો તેને ગોવાના ધારગલ ખાતે આવેલા આયુષ વાઇન શોપમાંથી નિલેશ નામના ઈસમે ભરાવી આપ્યો હોવાનું જણાવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે અને તે ગોવાથી છેક રાજકોટ લઈ જતો હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. પારડી પોલીસે દારૂ અને ટેમ્પો મળી ₹5,53,500 મુદ્દામાલ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.